वेलकम अगेन फ्रेंड्स, अपने अत्यार सुधी आठ फंक्शन सीख्या छे अने मैं जेम आगळना वीडियो में कीधुं तेम कि आठ फंक्शन पछी आपणे बधानी साथे एक एक्सरसाइज करीशुं जेना उपरथी आपणे परीक्षामां कई रीते पूछाय छे एनो ख्याल आवशे। तो मित्रों, आठ फंक्शन कई कई सीख्या छे ए जरा हुं तमने रिमाइंड करी दऊं। एक छे शोइंग रिजल्ट, सेकंड छे शोइंग कॉन्ट्रास्ट, थर्ड छे शोइंग पर्पस, फोर्थ छे शोइंग कंडीशन, फिफ्थ मेकिंग सपोजिशन, सिक्स्थ शोइंग मैनर ऑफ एक्शन, सेवन्थ शोइंग पर्पस अने एट शोइंग टाइम। आ आठ आठ फंक्शन ने केटली एक्सरसाइज में आगे लखी है। अगर 20 वाक्य है अने आ 20 वाक्य आ केवी रीते पूछा है आ फंक्शन ने आगे लखी है। अगर जितनी पण फंक्शन नो यूज कर्यो छे ए बधी आपणे चालेली फंक्शन छे। तो मित्रों, कई रीते कम्प्लीट द सेंटेन्स पूछाशे अने तमारे केवी रीते एनी एक्सरसाइज करवानी छे, शुं लखवानुं छे એ આપણે આજના વિડીયોમાં શીખીશું। આના પછી આપણે ડાયલોગ અને આઈડેન્ટિફાય ફંક્શન પણ શીખીશું। મિત્રો, ફર્સ્ટ સેન્ટેન્સ છે કૃષ્ણા વોઝ સો અને પછી બ્લેન્ક આવેલી છે। અહીં આગળ લખ્યું છે ફોર બાય અને શોઇંગ રિઝલ્ટ। અહીં સો આવ્યું એટલે આપણે એના પછી વિશેષણ મૂકી દઈશું કે સો પુઅર। હવે સો આવે એટલે સાથે મારે મૂકવું પડશે ધેટ ધેટ। હવે કૃષ્ણા એટલે છોકરી છે તો શી, આગળ જોયું વોઝ છે તો શી કુડ not buy books at the very much। Krishna was so poor that she could not buy books। A poor and buy banne word a sentence ma main lai lida chhe। Second sentence che Keyur speaks blank che, bracket ma lakhyu chhe as if ane lakhelu chhe making supposition। Mitro apne bhanya chhe ke as if vapariye pachi je karta hoy eno sarvanam levu pade। કેવું છોકરો છે એટલે હી અને એઝ ઇફ આવે ત્યારે બધે વર્ક એઝ ઇફ હી વર્ક। હવે આગળ આપણે આપણી જાતે શબ્દ મૂકવાનો છે કે કેયુર બોલે છે જાણે કે તે હી વર એન એક્ટર, જાણે કે તે એક્ટર। આ શબ્દ એક્ટર છે એટલે કે પ્રિન્સિપલ, ટીચર, આપણે કોઈ પણ શબ્દ લઈ શકીએ એની કમ્પેર કરી શકીએ। થર્ડ છે આઈ હેડ ગોટ સુપર ફાસ્ટ ટ્રેન, જો મે સુપર ફાસ્ટ ટ્રેન મને મળી હોત રીચ ઇન ટાઈમ તો હું સમયસર પહોંચ્યો હોત। તો આઈ અહીંયા આગળ હેડ પ્લસ વી 3 આવે એટલે પાછળ પીએમ એ આઈ કુડ હેવ રીચ્ડ ઇન ટાઈમ। આ રીત્યા સેન્ટેન્સ બનશે। અહીં મુખ્ય ધ્યાન રાખવાનું છે કુડ હેવ અને રીચ્ડ એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી ફોર્મ। ધો વી રીચ્ડ એટ ધ થિયેટર ઇન ટાઈમ, ધો શબ્દ આવી ગયો એટલે શોઈંગ કોન્ટ્રાસ્ટ થઈ ગઈ। અહીંયા આગળ લખ્યું છે ગેટ અને ટિકિટ કે જો મને એટલે કે જો અમે થિયેટરે સમયસર પહોંચ્યા હોત તો અમને ટિકિટ મળી હોત તો વી સોરી ધો વી રીચ્ડ એટ ધ થિયેટર ઇન ટાઈમ, જો કે અમે થિયેટરે સમયસર પહોંચ્યા છતાં પણ અમને ટિકિટ મળી નથી તો વી કુડ નોટ ગેટ ધ ટિકિટ્સ। સોરી, આ શોઈંગ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે એટલે કે આ વાક્ય અને આ વાક્ય બંનેમાં વિરોધાભાસ થવો જોઈએ। મિત્રો, અહીંયા આગળ રીચ્ડ હતું એટલે મેં આગળ પાસ્ટ ટેન્સમાં કુડ વાપર્યું છે। હાર્ડલી હેડ ધ ગેસ્ટ લેફ્ટ ધ હોલ એટલે જેવા ગેસ્ટ હોલ છોડીને ગયા પીપલ શાઉટ કે તરત જ લોકોએ બૂમો પાડી। અહીંયા આગળ શબ્દ આપે છે મિત્રો હાર્ડલી, તમને ખબર છે કે હાર્ડલી, સ્કેર્સલી અને બેરલી આવે એટલે બીજું વાક્ય વેન થી શરૂ થાય એટલે આપણે અહીંયા આગળ વેન તો લખી જ દઈશું। વેન કરતા આપેલો છે અંદર પીપલ અને અહીંયા આગળ જોવાનું કે લેફ્ટ પાસ્ટ ટેન્સ છે તો અહીંયા આગળ શાઉટનું પાસ્ટ ટેન્સ કરવાનું। પીપલ શાઉટેડ, પાછળ લાઉડલી લખવું હોય તો પણ આપણે લખી શકીએ અને આટલું લખીએ તો પણ આપણું વાક્ય સાચું છે। સિક્સ સેન્ટેન્સ છે મોહન વોઝ ક્લેવર ઇનફ પાસ એક્ઝામ, શોઈંગ રિઝલ્ટ, રિઝલ્ટનું વાક્ય છે કે મોહન એક્ઝામ પાસ કરવા માટે પૂરતો હોશિયાર છે, ઇનફ ટુ પાસ અને ઇનફ સાથે ટુ વપરાય છે ટુ પાસ, પાછળ આપણે કંઈ પણ લખી શકીએ છીએ એની એક્ઝામ અથવા બોર્ડ એક્ઝામ ગમે તે આપણે ઉમેરી શકીએ છીએ। આઈ હાયર્ડ અ ટેક્સી સો ધેટ, હવે જો મિત્રો અહીં સો ધેટ ભેગું છે, ઉપરના વાક્યમાં પણ સો ધેટ હતું પણ શોઈંગ રિઝલ્ટ, અહીં સો ધેટ ભેગું છે તો શોઈંગ પર્પસ છે। સો ધેટ હવે જો આગળ પાસ્ટ ટેન્સ એટલે આઈ હાયર્ડ અ ટેક્સી, મેં
हायर करी जेथी आई कूड रीच इन टाइम अगर भूतकाल जो है पर मैं सो दैट पछि भूतकाल को बात करें द प्यून ऑर्डर्स एज ही मेकिंग सपोजिशन आपने सेकंड सेंटेंस जो ही है एज ही को सुन करवा दो द प्यून ऑर्डर्स एज ही प्यून इट लाइक ही साथे मुख्य देवा मुझे ही वर्क द प्रिंसिपल તમે એવું પણ લખી શક્યો હી વોઝ ધ બોસ કંઈ પણ તમે ત્યાં આગળ લખી શકો છો કે સાથે પડે છે પરંતુ અહીંયા ગ્રામ પ્રિન્સિપલ શબ્દ આપેલો છે કે આપણે પ્રિન્સિપલ હોવો હી વોઝ પુઅર અહીં લખ્યું છે ઓનેસ્ટ અને શોઈંગ કોન્ટ્રાસ્ટ હવે જો આગળના સેન્ટેન્સમાં કોન્ટ્રાસ્ટ દર્શાવતો કોઈ પણ શબ્દ આપ્યો નથી એટલા માટે આપણે બટ યર્ડ કે સ્ટીલ લેવું પડશે અહીંયા આગળ આપણે લઈએ બટ હી વોઝ તે ગરીબ હતો પરંતુ તે પ્રામાણિક હતો દસમું સેન્ટેન્સ છે ટી ઇઝ સો હોટ લખ્યું છે શોઈંગ રિઝલ્ટ કશું આપ્યું નથી ટી ઇઝ સો હોટ ધેટ તમે લખી શકો આઈ કાન્ટ ડ્રિંક ટી એટલી બધી ગરમ છે કે જેથી હું એને પી શકતો નથી નો સુનર ડીડ આઈ રિસીવ માય રિઝલ્ટ No sooner did I receive my result. એટલે કે જેવું મેં મારું રિઝલ્ટ મેળવ્યું હવે આગળ નો સુનર આવી ગયું છે સાથે ડીડ છે એટલે આપણે નો સુનર આવે એટલે ટી એચ કે એન ધેન લખીએ છીએ નો સુનર આવે એટલે ધેન આવી ગયું આઈ રિસીવડ માય રિઝલ્ટ ધેન આઈ લખ્યું છે જમ્પ અને જોય તો આગળ પાસ્ટ ટેન્સ છે એટલે જમ્પડ વિથ જોય આ રીતે હું સેન્ટેન્સ બનાવીશ બારમું સેન્ટેન્સ છે ધ ઓલ્ડ મેન વોક્સ યંગ મેન અને એસ લખ્યું છે શોઈંગ મેનર તો આપણે અહીંયા આગળ ફક્ત એસ લખી દઈશું એઝ ધ યંગ મેન અને આગળ જોવાનું શું છે વોક્સ એસ લાગેલું છે એઝ આવે એટલે પાછળ મૂકી દેવાનું ડસ અહીંયા આગળ વોક રહો તો ત્યાં લખવું પડે ટી તેરમું વાક્ય છે ઇફ માય ફ્રેન્ડ હેડ ઇન્વાઇટેડ મી કે જો મને મારા મિત્રએ ઇન્વાઇટ કર્યો હોત એ લખ્યું છે અટેન્ડ પાર્ટી અને કન્ડિશન ઇન ધ પાસ્ટ તો અહીંયા આગળ હું લખીશ આઈ આગળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ આવશે આઈ વુડ હેવ અટેન્ડેડ ધ પાર્ટી કે જો મેં મને મારા મિત્રે ઇન્વાઇટ કર્યો હોત તો મેં પાર્ટી અટેન્ડ કરી હોત કવિતા બોટ એ ડિક્શનરી વિથ અ વ્યૂ ટુ અહીં લખ્યું છે ઇમ્પ્રુવ અને વોકેબ્યુલરી બ્રેકેટ પર છે શોઈંગ પર્પસ એટલે ઇમ્પ્રુવ અને વોકેબ્યુલરી એ બે વર્ડનો આમાં યુઝ કરવાનો છે વિથ અ વ્યૂ ટુ આવ્યું છે એટલે મારે ક્રિયાપદ છે મિત્ર કેવું મૂકવું પડશે ઇમ્પ્રુવિંગ એટલે આઈએનજી ફોર્મમાં મૂકવું પડશે વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય વોકેબ્યુલરી કે મારી વોકેબ્યુલરી ઇમ્પ્રુવ કરવાના હેતુથી મેં ડિક્શનરી ખરીદી હતી મિસ્ટર દેસાઈ વોઝ ટુ ડીપ એટલે બેરો કે મિસ્ટર દેસાઈ એ એટલા બધા ડીપ હતા એટલે અતિશય ડીપ હતા શું કરવા માટે કંઈ પણ સાંભળવા માટે અહીં ટુ આવ્યું છે એટલે બીજું ટુ લખીશું ટુ હિયર એની થિંગ એટલે કંઈ પણ સાંભળી શકતા નહોતા મતલબ એવો કે વાક્યમાં ભલે નોટ નથી પણ એનો મિનિંગ નકાર થાય છે હાઉ એવર ઇરેગ્યુલર શ્વેતા વોઝ શ્વેતા અનિયમિત હોવા છતાં જો કે શ્વેતા અનિયમિત હતી છતાં પણ શું થયું ગુડ રિઝલ્ટ સો શી ગોટ ગુડ રિઝલ્ટ છતાં પણ તેને સારું પરિણામ મેળવ્યું અને આગળ વોઝ હતું એટલા માટે મેં આ સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં ગોટ લખ્યું વી વેન્ટ ટુ માર્કેટ અહીં લખ્યું છે ઇન ઓર્ડર ટુ બાય એટલે શોઈંગ પર્પઝ છે એટલે ઇન ઓર્ડર ટુ શબ્દ આપણે અહીં મૂકી દઈશું ઇન ઓર્ડર ટુ બાય વર્બ આપેલું છે અને ઇન ઓર્ડર ટુ પછી વીવન જ આવે ઇન ઓર્ડર ટુ બાય અને પછી લખી દઈશું બુક્સ એટલે કે અમે માર્કેટમાં બુક્સ ખરીદવાના હેતુથી ગયા ઇફ આઈ હેડ સીન યુ જો મેં તને જોયો હોત મીટ ઇન ધ કન્ડિશન ઇન ધ પાસ્ટ તો જો મેં તને જોયો હોત તો વી કુડ હેવ મેટ કેમ મિત્રો કારણ કે આગળ હેડ પ્લસ વી થ્રી અને આગળ ઇફ છે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ પાછળ પરફેક્ટ મોડલ ઓક્સિલરી વર્બ કુડ સાથે હેવ અને મેટ એટલે કે વી થ્રી અહીંયા આગળ આપણે
would have been પણ લખી શકે. In spite of being strong, strong હોવા છતાં, strong હોવા છતાં આપણે લખી દઈએ I can't climb ગિરનાર, ધ ગિરનાર, કે હું ગિરનાર ચડી શકતો નથી, સ્ટ્રોંગ હોવા છતાં હું ગિરનાર ચડી શકતો નથી. નીરવ વોઝ ટુ ફેટ, અહીંયા આગળ લખ્યું છે વોક ફાસ્ટ, એટલે ફાસ્ટ ચાલવા માટે નીરવ અતિશય ફેટ છે. ટુ વોક, ટુ પછી વી વન એટલે વોક અને ફાસ્ટ. તો આ રીતે આખી બધી એક્સરસાઇઝ આપણે આ જે કરી આ મોટા ભાગના સેન્ટેન્સીસ છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે અને એટલા માટે આને તારવીને મેં લીધા છે અને એ બધાની એક્સરસાઇઝ આપણે આગળ જોઈ. આ સિવાયની એક્સરસાઇઝ પણ તમને મેં આગળ જણાવ્યું છે એમ તમારી ગ્રજમાં છે, તો એ એક્સરસાઇઝ પણ તમારે કમ્પ્લીટ કરવી, એની સાથે સાથે આ પણ લખવી અને વારંવાર એની પ્રેક્ટિસ કરવી અને આવા કેટલાક વાક્યો પણ જાતે બનાવવા માટે પ્રયત્ન કરો. મિત્રો સતત પ્રયત્ન કરતા રહેશો તો ભૂલાશે પણ નહીં અને તમે સારું પરિણામ પણ મેળવી શકશો.